नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण 9 में समाज विद्या पाठ 14 भारत स्थान दुरुस्त की रचना और भूपृष्ठ विषय अभ्यास करवानो छे कि भारत नो स्थान दुरुस्त की रचना केवी छे अने भूपृष्ठ नी दृष्टिए केवो प्रदेश छे, राजना केवा प्रकारनी जमीनो छे, केवा प्रकारना खड़कों छे अने केवा प्रकारनी खनिजो मळे छे। जेमा सर्वप्रथम भूपृष्ठनी विविधताना आधारे भारतना 5 प्राकृतिक विभागो छे, जे कुदरती मतलब के उत्तरनो पर्वतीय प्रदेश, उत्तरनो विशाल मैदानी प्रदेश, द्विकल्पीय उच्च प्रदेश, द्वीप समूहो अने तटीय मैदानो। जेमा तमने कीधु के उत्तरनो पर्वतीय प्रदेश ए उत्तरमा पूर्व पश्चिममा आश्रे 2400 किमीनी लंबाईमा पथरायेलो हिमालयनी पर्वतीय श्रेणी कहेवाय छे। तेनी पहोळाई आश्रे 240 थी 320 किमी छे। समग्र हिमालयमा पर्वतीय श्रेणीमा बे भाग छे, एक तो उत्तरनो हिमालय पर्वतीय प्रदेश अने बीजो पूर्वीय हिमालय, જેમાં ઉત્તરનો પર્વતીય હિમાલય છે જે આ પ્રદેશમાં એકબીજાને સમાંતર એવી 3 પર્વતીય શ્રેણીઓ છે। સૌથી ઉત્તર તરફની પૂર્વોત્તર શ્રેણી જેને બૃહદ હિમાલય કે હિમાદ્રી કહેવાય છે, તેની સરેરાશ ઊંચાઈ 7000 મીટર કરતાં પણ વધારે છે। બીજું હિમાદ્રીની દક્ષિણમાં મધ્ય મંદિર હિમાલયમાં હિમાચલ શ્રેણી આવેલી છે, તેની પહોળાઈ 80-100 કિમી સુધીની છે। ઊંચાઈ 4000 મીટર સુધીની છે। પીર પંજાલ, ધોલધાર, નાગટીવા અને મહાભારત શ્રેણીઓ છે। ઉત્તર ભારતના બધા હવા ખાવાના સ્થળો તેમજ જાણીતા યાત્રાધામો પર્વત શ્રેણીમાં આવેલા છે। એ સિવાય પર્વતીય શ્રેણીમાં આવેલા સમથળ ખીણો દૂન કહેવાય છે, દાખલા તરીકે દેહરાદૂન, પાટલી દૂન અને કોથરી દૂન એ વગેરે છે। બીજું પૂર્વ હિમાલય, જે હિમાલય પર્વત શ્રેણીમાં પૂર્વ ભાગમાં આવેલી હારમાળાઓની ટેકરીઓ તરીકે ઓળખાય છે, તે ભારતની પૂર્વ સરહદ પાસે આવેલી જેમાં પતકાઈ, નાગા અને લુસા એટલે કે મિજો ટેકરીઓ તેમજ ગારો, ખાસી અને જૈંતિયા ટેકરીઓ આવેલી છે। ઉત્તર વિશાળ મેદાની પ્રદેશ ઉત્તરનો, જેમાં આ પ્રદેશ સતલુજ, ગંગા, બ્રહ્મપુત્ર તેમજ શાખા નદીઓ આથી રચાય છે અને લગભગ 2400 કિમી લાંબુ અંતર છે। સિંધુ અને તેની 5 સહાયક નદીઓનું રચેલું મેદાન પંજાબ કહેવાય છે, તેનો થોડો ભાગ ભારતમાં અને મોટો ભાગ પાકિસ્તાનમાં સિંધુ નદી અરબ સાગરને મળે છે। ભૂપૃષ્ઠના આધારે મેદાનની પ્રદેશોના 4 વિભાગો છે, જેમ કે ભાભર, તરાઈ, બાંગર અને ખદર, એ ચારે ચાર ભાગો કેમાં છે, તો કે ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ છે એનો ભાગ છે। ત્યાર પછી દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ, જે આ ત્રિભુજાકાર ક્ષેત્રનો પાયાના ઉત્તરમાં અને શીર્ષ ભાગ દક્ષિણમાં છે, તેમાં સામાન્ય ઊંચાઈ 600-900 મીટર છે। તેનો ઉત્તરનો ભાગ ઢોરાવ ઉત્તર પૂર્વ તરફ અને દક્ષિણ ભાગનો ઢોરાવ દક્ષિણ પૂર્વ તરફ, તેના 2 ભાગ પડે છે, તો માળવાનો ઉચ્ચ પ્રદેશ અને દખણનો ઉચ્ચ પ્રદેશ। માળવાના ઉચ્ચ પ્રદેશનો ભાગ નક્કર અગ્નિકૃત ખડકોનો બનેલો છે, તેથી તે ઉત્તર પશ્ચિમ અરવલ્લી પર્વતશ્રેણી અને ગુજરાતથી દિલ્હી સુધી વિચ્છન ટેકરીઓ સ્વરૂપે અરવલ્લી પ્રાચીન ગ્રેટ પર્વતનો અવિશિષ્ટ ભાગ છે। માળવાની ઉચ્ચ ભૂમિ દક્ષિણ સરહદે વિચારશે ગિરિમાળા અને પૂર્વ સરહદે કેમુ ટેકરીઓ છે। અરવલ્લી અને વિદ્યાસરની વચ્ચે માળવાનો ઉચ્ચ પ્રદેશ, તેમાં ચંબલ અને બેતવા મુખ્ય નદીઓ છે, તેનો ઉત્તર પૂર્વ ભાગ બુંદેલખંડ કહેવાય છે। ઉચ્ચ ભૂમિ ક્ષેત્રના વચ્ચેના ભાગમાં નર્મદા, સોણ, નદી ખીણની મધ્ય વિચારસર કેમુ ટેકરીઓ વેખાડોની બનેલી છે। માળવાના ઉચ્ચ ભૂમિની લગભગ બધી નદીઓ ઉત્તર તરફ વહી યમુના કે ગંગાને મળે છે। એ ઉપરાંત રાજમહેલની ટેકરીઓ અને શિલંગો ઉચ્ચ પ્રદેશો પણ દ્વિકલ્પીય પ્રદેશનો જ ભાગ છે। એ સિવાય આપણે જોઈએ તો આગળ દખણના ઉચ્ચ પ્રદેશમાં દક્ષિણ ભાગ પ્રમાણે વધારે ઊંચો છે અને દખણનો ઉચ્ચ પ્રદેશ
ઊંચાઈ 900 થી 1100 મીટર તેનો ઢાળ પૂર્વ અને દક્ષિણ પૂર્વ તરફનો છે। દક્ષિણના ઉચ્ચ પ્રદેશની નર્મદા અને તાપી નદીઓ પશ્ચિમ તરફ વહી અરબ સાગરને મળે છે। આ સિવાય મોટાભાગની નદીઓ પૂર્વ તરફ વહી બંગાળાની ખાડીમાં મળે છે। ત્યાર પછી આપણે જોઈએ તો બે દ્વીપકલ્પ સમૂહો દ્વીપ સમૂહ અને તટીય મેદાનો વિશે, જેમાં દરિયા કિનારાના મેદાની પ્રદેશ જે ગુજરાતથી કેરળ સુધી ફેલાયેલું છે, ગુજરાતને બાદ કરતા તે સાંકડું છે અને મહારાષ્ટ્ર અને ગોવામાં તે કોંકણ તથા ગોવાની દક્ષિણે મલબાર કહેવાય છે। કોંકણનું મેદાન અસંખ્ય ટેકરીઓને લીધે ઘણું અસમતલ છે। કેરળના તટ પર પ્રસ્વાજળ નિર્માણમાં થયેલા ખારા પાણીના લગુન તેમજ રેતપાળાની નિર્માણની સાંકડી ભૂમિ તરીકે પણ એ સ્વરૂપોમાં જોવા મળે છે। એ સિવાય આપણે જોઈએ તો કે પૂર્વનું તટીય મેદાન જે છે પશ્ચિમના તટીય મેદાન કરતાં વધારે પહોળું છે, જેમાં મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના ડેલ્ટા પ્રદેશોમાં કાપ નિરપેક્ષ પણ વધારે થયું છે। આ મેદાનોનો ઉત્તર ભાગ ઉત્તર સરકાર તટના નામે અને દક્ષિણ ભાગ કોરોમંડળ તટના નામે ઓળખાય છે। ત્યાર પછીનો દ્વીપ સમૂહ જે લક્ષદ્વીપ અને આંદામાન નિકોબાર, એ બે ભારતના મુખ્ય લક્ષદ્વીપો છે। લક્ષદ્વીપો ટાપુઓ કેરેલાથી થોડે દૂર અરબ સાગરમાં આવેલા છે। તે પર્વત પરવાળાના નિષ્પેક્ષથી બનેલા છે। તેમના ઘણાનો આકાર શું તેમના ઘણાનો આકાર ઘોડાની નાળ જેવો છે, તેને એટોલ કહે છે। બંગાળની ખાડીમાં આવેલા આંદામાન અને નિકોબાર ટાપુ લક્ષદ્વીપો ટાપુ કરતા મોટા અને સંખ્યામાં વધુ અને વધારે વિસ્તૃત ક્ષેત્રમાં પથરાયેલા છે। એ સિવાય કેટલાક જવાળામુખી ક્રિયા દ્વારા બનેલા છે અને દ્વીપ સમૂહ દેશની સુરક્ષા દ્રષ્ટિએ વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે। ભારતમાં પ્રાકૃતિક વિભાગ એકબીજાને પૂરક છે। ઉત્તર પૂર્વનો જળ અને જંગલનો મુખ્ય સ્ત્રોત છે। ઉત્તર મેદાનો દેશનું અન્નભંડાર અને ઉચ્ચ પ્રદેશો ખનિજોના ભંડાર છે। તટીય મેદાનોમાં માછીમાર અને બંદર સંબંધિત પ્રવૃત્તિઓ મહત્વના છે। ત્યાર પછી ખડક, જે એક કે તેથી વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થોને ખડક કહે છે અને ખડકના ત્રણ પ્રકાર છે। પહેલો આગ્નેય ખડક, બીજો પ્રસ્તર ખડક અને ત્રીજો રૂપાંતરિત ખડક, જેમાં આપણે જોઈએ તો કે પૃથ્વીના પેટાળમાં અર્ધપ્રવાહી સ્થિતિમાં રહેલા લાવા સપાટી પર આવી મેઘમાં ઠંડો પડે છે ત્યારે આગ્નેય ખડક રચાય છે, જેને અગ્નિકૃત ખડક કે આગ્નેય ખડક કહેવાય, જેમાં ગ્રેનાઇટ અને એ સિવાય જોઈએ તો પ્રસ્તરમાં ધોવાણ અને ખવાણના પરિબળોના નિષ્પક્ષ કાર્યથી મહાસાગરના સમુદ્ર કે સરોવર જેવા જળાશયોમાં તળિયે નિક્ષેપિત દ્રવ્યોથી જમાવટ થતો પ્રસ્તર અથવા નિષ્પક્ષ ખડક કહે છે, દાખલા તરીકે કોલસો। અને ત્યાર પછીનો રૂપાંતર તો કે પૃથ્વીની ભૂસલન ક્રિયાને કારણે અગ્નિકૃત અને પ્રસ્તર ખડકોના કણ વચ્ચેના સમતરતના બંધારણ રંગ વગેરે મૂળભૂત ગુણોને રૂપાંતરિત પામીને જે ખડકો બને છે તેને રૂપાંતરિત ખડક કહે છે। ત્યાર પછી મિત્રો આપણે જોઈએ તો નિશ્ચિત અણુરચના, અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મો ધરાવતા ઘન, પ્રવાહી અને વાયુ પદાર્થોને ખનિજો કહે છે। તેના બે પ્રકાર છે, એક ધાતુમય ખનિજ અને બીજું અધાતુમય ખનિજો। ધાતુમયમાં કિંમતી કેવી કેવી ખનિજો છે તો કે સોનું, ચાંદી, રૂપું, જ્યારે હલકી ધાતુઓમાં મેગ્નેશિયમ ઓક્સાઇડ, ટ્રિટેનિયમ, સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજોમાં લોખંડ અને તાંબુ, મિશ્ર ધાતુ રૂપે વપરાતી મેગ્નીઝ અને ટંગસ્ટન, અધાતુમયમાં તો કે ચૂનાના ખડકો, સ્ટોક, ફ્લોસ્ફાટ, અભ્ર વગેરે। એ ઉપરાંત સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજોમાં આપણે જોઈએ તો કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ અને થોરિયમ વગેરે। આ બધા મુખ્ય ખનિજો કઈ કયા જગ્યાએ છે તો કે લોખંડ છત્તીસગઢ, ઝારખંડ, મધ્યપ્રદેશ, ગોવા, ઓડિશા, ગુજરાત, રાજસ્થાન વગેરે જગ્યાએથી મળે છે। એ સિવાય મેગ્નીઝ તો કે કર્ણાટક, ઓડિશા, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી, તાંબુ ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ, સિક્કિમ, મેઘાલય, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાંથી મળે છે। એ સિવાય બોક્સાઇટ તો કે ઓડિશા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ઝારખંડ અને ગુજરાતમાંથી મળે છે। સિસુ રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ગુજરાત, મેઘાલય, સિક્કિમમાંથી મળે છે। અભ્ર આંધ્રપ્રદેશ, રાજસ્થાન, બિહાર અને ઝારખંડમાંથી, ચૂનાના ખડકો તો કે મધ્યપ્રદેશ, ગુજરાત, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને હિમાચલ પ્રદેશ,
આ બધી જગ્યાએ આપણે આવી ધાતુઓ મળે છે। એ સિવાય જોઈએ તો પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહે છે અને ભારતની જમીનના આવા છ પ્રકાર છે તો પાકની જમીન, કાળી જમીન, રાતી જમીન, અર્થાવ જમીન, પર્વતીય જમીન અને ત્રણ પ્રકારની જમીન। જે છ માં પાકની જમીન ખદર અને બાંગર એમ બે પેટા પ્રકારો છે। ખદર જમીનના તટને નવા કાપની બનેલી હોય છે જ્યારે રેતાળ આછા રંગની હોય છે અને બાગર જમીનના જૂના કાપની બનેલી છે જે ચીકણી અને ઘેરા રંગની હોય છે। કાળી જમીનને રેગુર જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે। તે દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેજ છે, ચીકણી અને કસવાળી છે, તે કપાસના પાક માટે અનુકૂળ હોવાથી કપાસની કાળી જમીન પણ કહે છે। એ સિવાય રાતી તો કે જેમાં લોહ તત્વ અને અન્ય સેન્દ્રીય તત્વને લીધે આ જમીનનો રંગ રાતો હોય છે તે પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે। પડખાવ જમીન જેને લેટેરાઇટ જમીન પણ કહે છે, વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણ થતાં પડખાવ જમીન તૈયાર થાય છે, જે જૈવિક દ્રવ્યનું પ્રમાણ ઓછું હોવાથી તે ઓછી ફળદ્રુપ છે। પર્વતીય જમીન તે દેશના પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે, રેતાળ, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી હોય છે। એ ઉપરાંત રણ પ્રકારની તે મુખ્યત્વે શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારોમાં જોવા મળે છે, જેમાં ક્ષાર કણ વધારે અને જૈવિક પદાર્થો ઓછા હોય છે। મિત્રો, આપણે પાઠ 14 ભારસ્થાન, ભૂસ્તરી રચના અને ભૂપૃષ્ઠ વિશેનો અભ્યાસ કર્યો, અહીં આપણે પૂર્ણ કરીશું।